ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર। 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર। માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો। જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ। गीरगढ़ा तालुकानो जूना उगला गाम विकास से वंचित होवाथी गाम लोको मा रोष, ग्राम पंचायत सामे अनेक सवालो। गीरगढ़ा तालुकाना जूना उगला गाम मा पायानी सुविधाओ जेवी के रोड, रस्ता, पाणी, स्ट्रीट लाइट, गटर जेवी पायानी एक पण सुविधाओ न होवाथी गाम लोकोने खूब ज मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। ग्राम पंचायत ने वारंवार ग्रामजनो द्वारा रजूआत करवा छता पण कई ज योग्य पगला लेवामां आव्या नथी। તેમજ જૂના ઉગલા ગામમાં જે વાવાઝોડાની સહાય આપવામાં આવી હોય તેમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ગામ લોકો પાસેથી જાણવા મળ્યું છે। જૂના ઉગલા ગામના મોટા ગજાના સરપંચ તેમજ આગેવાનો પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત હોય તેવું લોખ મૂકે ચર્ચા રહ્યું છે। જૂના ઉગલા ગામના જાગૃત યુવાનો દ્વારા ગ્રામ પંચાયત ઉપર આરટીઆઈ કરી માહિતી પણ માંગવામાં આવેલી હોય તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની પૂરી માહિતી ન આપતા હોય તેથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આવા ભ્રષ્ટ આગેવાનો વિરુદ્ધ તપાસ બેસાડી યોગ્ય કાર્યવાહી કરવા ગામ લોકોની માંગ ઉઠી છે। રિપોર્ટર વિશાલ ચૌહાણ, સ્પીડ ન્યૂઝ 17, ગીરગઢડા। હવે સર, મારે 25,000ની સહાય જે આવવાની હતી એ મેં ઘણા ટાઈમ રાખી, પહેલાં એ લોકો એવું રાખી કે ભાઈ તમારું ફોર્મ જ નથી ભરાણું। મેં કીધું ભાઈ હવે પહેલાં મેં હારે જઈને બધાને ગામમાં મેં ફોર્મ ભર્યા હતા, તમે કેમ કે ફોર્મ નથી ભર્યો? પછી મેં શિક્ષકને વાત કરી, શિક્ષકે હા ભાઈ તમારે ફોર્મ મારું એમ કે મેં આપી દીધું, એમ કે મેં કોને આપ્યું? તો કે એ મંત્રી સાહેબને આપ્યું। પછી મેં સરપંચને રજૂઆત કરી કે ભાઈ મારા પૈસા તો કે તમારા પૈસા આવશે આવશે, પણ 2-4-5-6 મહિને આવ્યા જ નહીં। પછી મેં એ લોકો એવું વાત કરી કે હવે એક કામ કરો મને કે તમે એમ કે નવો અગલ આવો કે નવો અગલો હું ગયો ત્યાં રસ્તામાં ઊભીને એમ કે આપણે એક સાહેબને એવી રીતે રજૂ કરીએ કે તમે મને 5,000 રૂપિયો આમ આપો તો 20,000 તમારે હું કઢવી દઉં। તો મેં કે સારું ભાઈ મને 20 આવતા તો 20 કઢી ગયો, એવી રીતે મેં એને વાત કરી ને મને પછી અહીંયા 20 આપ્યા અને 5 મને નથી આપ્યા એવું વિનુભાઈ મને સરપંચે કીધું। મારું નામ સાખટ મનસુખભાઈ મેઘાભાઈ, હું જૂના ઉગલા તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। ને અત્યારે જે એ લોકો જે સરપંચ ને તે લોકો એમ કહે છે કે અમે ગામનો ઘણો વિકાસ કર્યો છે, આજથી જે અમારા જે આઝાદી મળી ત્યારથી અમારા ગામમાં કોઈ જાતનો કાંઈ વિકાસ થયો નથી ને ગામમાં તે ગટર નથી કે કોઈ રોડ સારા નથી કે પાણીની કોઈ વ્યવસ્થા નથી। તમે જઈ ગમે ત્યાં તમે ગામની અંદર ચાલો તમે જોઈ જુઓ છો કે ભાઈ ક્યાં કઈ રીતે ક્યાં ખાડા છે, મોટા મોટા ખાડા છે। ને બીજી એક વાત કે જે વાવાઝોડા પછીના જે કંઈ પૈસા એવા છે તે લોકો મોટા મોટા માણસોને મળી ગયા છે, જે મજૂર છે ગરીબ માણસો છે એના સુધી હજુ સુધી પૈસા પહોંચ્યા નથી। એટલે સરકારને મારા તરફથી આ વિનંતી છે કે જે જેમ બને તેટલી પબ્લિકની ધ્યાન ઓલું રાખે। અત્યાર સુધીમાં જે સરપંચો એમ કહે છે કે અમે આ કામ કર્યું છે આ કામ કર્યું છે, એટલી ગ્રાન્ટ એટલી એટલી આવે છે સરકાર સર ઉપરથી, તો અહીં અમારા ગામ સુધી પહોંચતી કેમ નથી? એ ગામ ગ્રાન્ટ બધી જાય છે ક્યાં? તમે આ બાબતની ક્યારેય માહિતી માગેલી ખરી? હા, 2-3 વખત માહિતી માગેલી છે, ઘણી વખત માગેલી છે, માહિતી પણ કરેલી છે, પણ એ લોકો કોઈ વસ્તુ ક્યાંય ધ્યાન ધરતા નથી। ને ભાઈ પાવરનો પણ બહુ પ્રોબ્લેમ છે, વીજળી કોઈ જગ્યા આ જગ્યા ઓલું બધું તમે જોઈ શકો, અમુક જે લખતા હોય ત્યાં વીજળી છે ને અમુક ને અમારે માનો કે ઉદ્યોગમાં પાવર જોતો હોય ત્યાં લોકો અમને હેરાન કરે છે, કારખાનું કરી પાવર લેવો હોય તે મને અમને હરખો કોઈ જવાબ નથી આપતા કે તમારે આ ડોક્યુમેન્ટ છે ઓલા ડોક્યુમેન્ટ છે બધું કરે છે, અમે બધું આપીએ છતાં એમ કે છે કે તમારી લેખમાં તમારું નામ નથી। જી સાહેબ, આપનો પરિચય? રાહુલભાઈ અમીરભાઈ નાંદોળા, ગામ જૂના ઉગલા, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। અત્યારે જૂના ઉગલામાં મેં આરટીઆઈ મેં ઘણી કરી છે, અત્યારે મને કોઈ મંત્રી જવાબ દેતા નથી, અથવા તલાટી મંત્રી કે જે કાંઈ હોય એ મને કોઈ જવાબ દેતા નથી, બરાબર? અને અમારા ગામમાં જૂના ઉગલાથી ઘણા વર્ષો તમે જોતા હો છો, ક્યારેય બધા ગામમાં સ્ટ્રીટ લાઇટ હશે પણ અમારા જૂના ઉગલામાં ત્યાં તમે સ્ટ્રીટ લાઇટ જોવા નહીં મળે, અત્યારે તમે જોઈ શકો છો તમે। પછી